ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજે પ્રકાશ લાલા લેસન નંબર ટેન ભૂલની સજા હવે આ જે પાઠ છે એટલે કે આ જે નાટિકા છે તેમાં આપણને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકમ છે એ અબ્રાહમ લિંકનના જીવનનો એક આપણને સંવાદ આમાં સરસ રીતે વર્ણવ્યો છે અબ્રાહમ લિંકનનો એમનો એમનો જે એમના ગુણો હતા તેની આપણને એક સરસ મજાની વાત એ આપણને આ નાટિકામાં કરી છે તો હવે આપણે આ નાટિકાનો અભ્યાસ કરીએ હવે એમાં આપણે પહેલા દ્રશ્ય એક ભણવાનું છે દ્રશ્ય એક એટલે કે સીન એક સ્થળ શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા હવે સૌથી પહેલાં તો નાટિકાની શરૂઆત થાય છે તો કે તેનું સ્થળ કયું છે એટલે કે કઈ જગ્યાએ આ સંવાદ થાય છે તો કે શાળાનો ટીચર્સ રૂમ એટલે કે શાળાનો સ્ટાફ રૂમ ટીચર્સોને બેસવાનો જે રૂમ હોય એને શું કહેવાય સ્ટાફ રૂમ અથવા તો ટીચર્સ રૂમ અને સ્ટાફ રૂમ જે હતો એની અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે કોઈ શિક્ષક પોતાનું લખે છે વગેરે હવે આ ટીચર્સ રૂમમાં એટલે કે સ્ટાફ રૂમમાં બાળક બાળક એટલે કે વિદ્યાર્થી અબ્રાહમ લિંકન ત્યાં પ્રવેશ કરે છે એટલે કે અબ્રાહમ લિંકન છે એ શાળાના ટીચર્સ રૂમમાં પ્રવેશ કરે છે લિંકન કહે મે આઈ કમિન સર એટલે લિંકન ત્યાં જઈ અને ત્યાં ટીચર્સ રૂમના બારણા પાસે જઈ અને ઊભા રહી છે અને પછી કહે છે મે આઈ કમિન સર એટલે કે હું અંદર આવી શકું છું સર એ પ્રશ્ન પૂછે છે શિક્ષક હવે જવાબ આપે છે યશ ઊંચે જોઈને અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ હવે શિક્ષક કહે છે કે યશ એ ઊંચું જોવે છે એ શિક્ષક પોતાનું કંઈક કામ કરતા હોય છે અને એ ઊંચું જોઈ અને કહે છે અરે લિંકન તું છે વાવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ એટલે કે તારો અભ્યાસ કેવો ચાલે છે તારું ભણવાનું કેવું ચાલે છે એટલે લિંકન જવાબ આપે છે મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે એટલે લિંકન એને જવાબ આપે છે શિક્ષકને જવાબ આપે છે કે હું મહેનત કરું છું અને આપણું આપનું માર્ગદર્શન એટલે કે તમારું ગાઈડન્સ પણ મને મળે છે એટલે કે શિક્ષક જ્યારે લિંકનને પૂછે છે કે તારો અભ્યાસ કેવો ચાલે છે એટલે લિંકન એમને જવાબ આપે છે કે હું મહેનત કરું છું અને તમારું માર્ગદર્શન એટલે કે તમારું ગાઈડન્સ પણ મને સારું એવું કામમાં આવે છે શિક્ષક કહે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે પછી ટીચર પૂછે છે એટલે ટીચર કહે છે કે વેરી ગુડ અને પછી પૂછે છે કે મેં એવું સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે એટલે કે શિક્ષક કહે છે કે વેરી ગુડ એટલે કે બહુ સરસ અને એમ કે લિંકન મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તો નોકરી પણ કરે છે એટલે લિંકન એને જવાબ આપે છે કે જી એટલે કે હા એમ શિક્ષક કહે તારા મા બાપ તો શિક્ષક એવું પૂછે છે કે તારા મા બાપ તો લિંકન કહે છે કે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ હવે ટીચર એવું પૂછે છે કે તારા મા બાપ એટલે લિંકન એમને જવાબ આપે છે કે મારા શિક્ષણનો એટલે કે મારા ભણવાનો ખર્ચ એ લોકોને પરવડે એવો નથી એટલે કે એ લોકોને પોસાય એવો નથી એટલે હું પોતે જ નોકરી કરું છું એમ શિક્ષક કહે છે સમજી ગયો તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે એટલે લિંકનની વાત સાંભળી અને શિક્ષક કહે છે કે હા હા હું સમજી ગયો એમ એટલે કે તારા જેવા મહેનતો વિદ્યાર્થીઓ માટે મને ખૂબ જ અભિમાન છે ગર્વ છે એટલે કે મને અભિમાન છે કે તમે લોકો ખરેખર સારા મહેનત કરો છો સારો પરિશ્રમ કરો છો એમ લિંકન કહે થેન્ક યુ સર મારે અચકાય લિંકન હવે એના સરને કહે છે કે સર તમારો આભાર અને પછી એ થોડા અચકાટ સાથે કહે છે કે મારે શિક્ષક કહે છે નિસંકોચ જે કહેવું હોય તે બોલ હવે લિંકન જ્યારે બોલે છે કે સર તમારો આભાર અને પછી થોડો અચકાઈ જાય છે અને એ એમને કહે છે કે મારે એટલે શિક્ષક એને જવાબ આપે છે લિંકનને કે તું કોઈ પણ સંકોચ શરમ રાખ્યા વગર તારે જે કહેવું હોય તે મને કહી દે એટલે કે શિક્ષકને ખબર પડી જાય છે કે લિંકન એમને કશું કહેવા માગે છે એટલે એમણે શું કીધું કે તું કોઈ પણ સંકોચ રાખ્યા વગર એટલે કે નિસંકોચ તારે જે મને કહેવું હોય એ તું કહી દે લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા પછી લિંકન એમને જવાબ આપે છે કે તમે ગઈકાલે ક્લાસમાં એટલે કે તમે ગઈકાલે આપણા ક્લાસમાં જે પાઠ શીખવ્યો તો તેના વિશે મને હજુ વધારે જાણવાની ઈચ્છા છે એટલે કે હજુ મને વધારે ડિટેલ્સથી જાણવું છે તો જો એના રિલેટેડ તમારી પાસે બીજી કોઈ ચોપડી હોય તો તમે તે મને વાંચવા માટે આપશો એમ એટલે શિક્ષક એમને જવાબ આપે છે હસીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે અને ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે હવે લિંકન જ્યારે તેના સર પાસે એટલે કે શિક્ષક પાસે માંગે છે બુક તો શિક્ષક હસીને કહે છે કે હું તને એ ચોપડી આપીશ એટલે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને એટલે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી એટલે કે કે જેને કંઈ ને કંઈ જાણવાની હંમેશા તત્પરતા રહેતી હોય તો કહે છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને ખરેખર આનંદ થશે એટલે કે હું બહુ જ ખુશ થઈ જઈશ એવું બોલતા બોલતા તે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે પછી લિંકન એના સ્વરને કહે છે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ હવે શિક્ષક પાસેથી પુસ્તક લીધું પછી લિંકન એમને કહે છે કે આભાર સાહેબ તમારો આભાર અને બે ત્રણ દિવસમાં જ હું તમને ચોપડી વાંચીને પાછી આપી દઈશ એટલે શિક્ષક કહે છે ઉતાવળ નથી નિરાતે વાંચીને પાછી આપજે એટલે નિરાતે વાંચીને પછી આપજે પછી શિક્ષક એમને કહે છે કે ઉતાવળ નથી તો નિરાતે વાંચીને પછી મને પાછી આપજે લિંકન ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ પછી લિંકન ત્યાંથી ઊભા થઈને કહે છે કે તમારો આભાર સર તમારો આભાર શિક્ષક એમના કહે છે લિંકનને ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર પછી શિક્ષક લિંકનને કહે છે કે તું ખૂબ પ્રગતિ કર એમ એટલે કે તું તારા જીવનમાં હંમેશા આગળ વધતો રહે લિંકન ઊભો થતા ઓકે સર બાય પછી લિંકન ઊભા થઈને તેના સરને કહે છે કે ઓકે સર બાય એટલે કે તમે હવે આવજો શિક્ષક કહે છે યસ આવજે અબ્રાહમ લિંકન વિદાય લે છે પછી શિક્ષક કહે છે કે હા હા આવજે જેવું ટીચર કહે છે કે હા આવજે એટલે અબ્રાહમ લિંકન ત્યાંથી વિદાય લે છે ક્યાંથી વિદાય લે છે તો કે શાળાના ટીચર્સ રૂમમાંથી હવે આપણે દ્રશ્ય બે એટલે કે સીન બે ભણવાનો છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન લિંકનની આંખ અચાનક ખુલે છે હવે અબ્રાહમ લિંકન છે તો એનું એકદમ ગરીબ પરિસ્થિતિનું ઘર હતું અબ્રાહમ લિંકન હતા એ ખૂબ જ ગરીબ ઘરમાંથી આવતા હતા એટલે કે ગરીબ સ્થિતિનું તેમનું ઘર હતું અને રાતનો સમય હતો રાતનો સમય હોય એટલે જુઓ કે વાતાવરણ એકદમ શાંત થઈ જાય એટલે ઘડિયાળનો ટીક 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 અવાજ પણ આપણને એકદમ સંભળાય અને લિંકન હતા એ સુતા સુતા એમના શિક્ષકે જે એમને પુસ્તક આપ્યું હતું એ વાંચતા હતા હવે શું થતું હતું કે લિંકન જ્યારે સુતા સુતા પુસ્તક વાંચતા હતા તો આખા દિવસના થાકના લીધે એમને ઘણી વખત વચ્ચે વાંચતા વાંચતા ઊંઘ આવી જાય તો ઊંઘ આવે એટલે ઊંઘી જતા હતા તો પુસ્તક જે એમના હાથમાં હોય એ સીધું એમની છાતી પર પડે છે અને પડખું ફરે છે તો પુસ્તક બીજી બાજુ પડી જાય છે એટલે કે લિંકનને વાંચતા વાંચતા ઊંઘાઈ ગઈ એટલે પુસ્તક પહેલાં એમની છાતી પર પડ્યું અને પછી એ પડખું ફર્યા તો પુસ્તક બીજી તરફ નીચે પડી જાય છે અને સંગીત સંગીત એટલે કે એકદમ ધીમું મ્યુઝિક મોર્નિંગ ટ્યુન સવારના સમયે ખબર છે ને કે આપણને કેવો ઝીણો ઝીણો ને બધો અવાજ સંભળાય બરાબર અને બરાબર એ સમયે લિંકનની આંખ અચાનક ખુલી જાય છે પછી લિંકન કહે છે ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ ખાટલામાં છેવટે પાસેથી નીચે તરફથી મળે છે હવે લિંકન એમની લિંકનની અચાનક આંખ ખુલે છે એકદમ સવારના ધીમા સંગીતમાં ધીમા અવાજમાં લિંકનની આંખ ખુલે છે એટલે લિંકન કહે છે ઓહો સવાર પડી ગઈ મને તો પુસ્તક વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી પછી એમણે આમ તેમ જોયું કે મારી ચોપડી ક્યાં ગઈ પછી ખાટલામાં જે ખાટલામાં પોતે સૂતા હતા ત્યાં એમણે ચોપડી શોધી તો ખાટલામાં એમને ચોપડી દેખાઈ નહીં પછી આમ તેમ જોવા લાગ્યા એટલે એમણે જોયું કે ચોપડી તો એમને ભીંત પાસેથી એટલે ભીંત એટલે કે દિવાલ દિવાલ પાસેથી નીચેથી મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બહાર જુએ બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું પુસ્તક આમ તેમ જુએ ઓહ હવે સરને હું શો જવાબ આપીશ રૂમમાં આંટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયો ના ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ હવે થયું શું કે લિંકન જ્યારે જોવે છે કે પુસ્તક તો નીચે દિવાલ પાસેથી નીચે મળ્યું તો શું થયું કે એમણે જોયું કે આ ચોપડી એટલે કે આ પુસ્તક તો આખું પલળીને તદ્દન ખરાબ થઈ ગયું હવે કેમ પલળી ગયું તો એમણે બારી બહાર જોયું તો એમને ખબર પડી કે રાત્રે સારો એવો એટલે કે રાત્રે ઘણો વરસાદ પડ્યો લાગે છે અને બારી ખુલ્લી હતી એટલે બારીની જે બારીમાંથી જે વરસાદની વાછટ આવે વાછટ એટલે કે ઝીણા ઝીણા વરસાદના એકદમ ટીપા જે આવે એ વાછટના લીધે એમના જે સૂતા હતા એ રૂમમાં પણ પાણી આવી ગયું અને ત્યાં ત્યાં પુસ્તક પડ્યું એટલે પુસ્તક આખું પલળી ગયું હવે એમણે જોયું કે આ પુસ્તકની સ્થિતિ તો એકદમ ખરાબ થઈ ગઈ છે એકદમ ખરાબ થઈ ગયું છે એટલે કે આ આવવાના લીધે પુસ્તક આખું પલળી ગયું પછી એ વિચારવા લાગ્યા પહેલાં તો પુસ્તકને આમ તેમ જોયું પછી એ વિચારવા લાગ્યા કે ઓહ નો હવે હું સરને શો જવાબ આપીશ એમ પછી રૂમમાં આમથી આમ આટાફેરા કરવા લાગ્યા એમને કંઈ સૂચ નહોતી પડતી કે હવે હું સરને શું જવાબ આપીશ અને પછી એ પોતાના મનમાં ને મનમાં બોલતા હતા કે મારી પાસે તો આટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને હું સરને પાછી આપી શકું તો હવે હું શું કરીશ એટલે કે હું જુઠ્ઠું બોલું કે સરને જઈને એવું કહી દઉં કે પુસ્તક કોઈ લઈ ગયું કોઈ ચોરી ગયું મારી પાસેથી કે પછી ના ના એવું કહી દઉં કે હું એવું કહીશ કે રસ્તામાં પડી ગયું પણ એમને એ મનમાં આ બધા વિચારો આવે છે કે હું સરને જવાબ શું આપીશ પણ છેલ્લે તો પછી એમને એક જ વસ્તુ આવે છે કે ના ના હું જ ખોટું તો બોલી શકું એમ અને લિંકન કહે છે કે ના ના મારે ખોટું બોલવું જ ન જોઈએ જે બી રાતના બન્યું છે એ હું સાચે સાચું સરને કહી દઈશ એટલે પહેલાં તેમના મનમાં વિચાર આવે છે કે સરને એવું જ કહી દઉં કે પુસ્તક કોઈ ચોરી ગયું અથવા તો એવું કહી દઈશ કે પુસ્તક ક્યાંક રસ્તામાં પડી ગયું પણ પછી પાછું એમને એ છેલ્લે એવું જ થાય છે કે ના ના એવું જૂઠું બોલવું એવું તો હું બોલી જ નહીં શકું એના કરતાં બેટર છે કે મારે જુઠ્ઠું બોલવું જ ન જોઈએ એના કરતાં જે બન્યું છે એ હું સાચે સાચું સરને કહી દઈશ તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ પછી પાકો નિર્ણય હં રાઈટ મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય સાહેબ મને જે કઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જુઠ્ઠું તો હું નહીં જ બોલું સંતોષ તે સાથે ફેડ આઉટ હવે તે વિચારવા લાગ્યા કે હું શું કરું શું કરું એમ એ પોતે ખૂબ જ મૂંઝાઈ ગયા હતા ગભરાઈ ગયા હતા કે મારે શું કરવું જોઈએ મારે મારા શિક્ષકને શું જવાબ આપવો જોઈએ પછી ખૂબ જ વિચાર કર્યા ખૂબ જ વિચાર કર્યા પછી એમણે નિર્ણય લીધો કે મારો નિર્ણય બરાબર છે કે હું જુઠ્ઠું તો નહીં જ બોલું તમારા સાહેબ મને જે સજા આપશે એને હું ભોગવીશ અને હું સાહેબને સાચે સાચું જ કહી દઈશ હું સાચી વાત જ એમને કહી દઈશ કે ભાઈ મારી આવી રીતના વાછળથી મારા ઘરે પુસ્તક પલળી ગયું અને ખરાબ થઈ ગયું પણ હું કોઈ પણ જુઠ્ઠું તો નહીં જ બોલું એટલે કે પેલા ઘણું મનોમંથન કરે છે ઘણા વિચારો કરે છે પછી એ વસ્તુ પર આવે છે કે મારો નિર્ણય યોગ્ય છે અને ફક્ત ને ફક્ત આ જ નિર્ણય છે સાહેબે મને જે સજા ફરમાવી હોય ભલે ફરમાવે પણ હું જુઠ્ઠું તો હરગી નહીં બોલું એટલે કે હું ખોટું તો નહીં જ બોલું અને હું તેમને સાચે સાચી વાત કહી દઈશ અને સાચા અને મક્કમ નિર્ણયનો એકદમ એને સંતોષ થાય છે એટલે કે એ મનમાં વિચારી જ લે છે લિંકન કે મને જે સજા મળશે એ ભોગવવા હું તૈયાર છું પણ મારે જૂઠ્ઠું તો બોલવું જ નથી અને તે સાથે જ એકદમ અંધારું થઈ જાય છે હવે આપણે દ્રશ્ય ત્રણ એ પાર્ટ ટુમાં ભણીશું થેન્ક યુ